नमस्कार मित्रों, हूँ निकंजो सर, तमारू स्वागत करू छू मारा खीजड़िया गामना वाड़ीना रसोड़ा में। मित्रों, आज आपणे खूब ज जोरदार रेसिपीज बनावाना छे, खास करीने जे गुजराती छे। तमे जोई शको छो, आ छे तांजरियो, तांजरियानुं शाक बनावीशुं आपणे, साथे छे कोबी अने गाजरनो संभारो, बाजरानो रोटला। तो चालो शुरू करीए। तो सौ प्रथम मित्रों जे छे ए आपणे आपणो तांजरियो छे ए उपाड़ी लेशुं। તમે જોઈ શકો છો અમારો તાંજરિયો છે એકદમ જોરદાર થઈ ગયો છે, ખાવા લાયક એકદમ મોટો થઈ ગયો છે। આના પાંદડા બી હવે સારા થઈ ગયા છે, એ અત્યારે સારી ઊભી છે, તમે જોઈ શકો છો। મિત્રો, સાથે સાથે મને એ પણ જણાવી દેજો કે તમારા ઘરમાં બનતી કઈ એવી ભાજી છે જે વારંવાર બનતી હોય અને બધા લોકોની પ્રિય છે, તો હું એના ઉપર બી કંઈક નવું કરી શકું, એના માટે બી નવી વાનગીઓ તમારા માટે લાવી શકું। જો મિત્રો, હવે ભાજીને આપણે આ રીતે ધોઈ લેશું, કૂવામાંથી પાણી કાઢીને। આ ભાજી હોય છે એને પહેલાં આપણે મૂળિયા છે એ પલાળી દઈશું થોડી વાર માટે પાણીમાં, માટી નીકળી જાય આ થોડી થોડી, ત્યારબાદ આપણે એને ધોવાનું ચાલુ કરીશું। મિત્રો, અમારા ઘરમાં તો મેથી, ત્યાર પછી તાંજળીઓ અને ત્યાર પછી પાલક, એ તમને એક પર્ટિક્યુલર ઓર્ડરમાં કીધું છે એ રીતે બહુ જ બનતા હોય છે। તમારે કઈ કઈ એવી વાનગીઓ છે જે ફૂલ બનતી હોય છે? મિત્રો, આ કૂતરાની એક મજા છે, અહીંયા કુદરતી વાતાવરણમાં અને દરરોજ ખાવાનું બી મળી જાય, ઘરેથી બી સારા એવા પ્રમાણમાં માટે રોટલા આવતા હોય છે, અને અહીંયા બી ઘણું બધું બચી અમે એને દઈ દેતા હોય છે। મિત્રો, આપણે સાથે સાથે કોબી અને ગાજર મરચાવાળો સંભારો પણ બનાવવાનો છે, એ રેસીપી બી તમને ખૂબ જ મજા આવશે, એકદમ દેશી સ્ટાઇલમાં। મિત્રો, જેવો કાઠિયાવાડી ઘણી સારી હોટલમાં હોય છે એવો। ત્યારબાદ મિત્રો, આપણે ગાજર લઈ લઈએ। મિત્રો, કોબી અને ગાજર એના સાથે તમે ક્યાં ક્યાં કોમ્બિનેશનમાં સંભારા બનાવો છો એ બી મને કોમેન્ટ કરીને જણાવજો, જેથી આપણે જાણી શકીએ કે ક્યાં ક્યાં સંભારા બનતા હોય છે અલગ અલગ જગ્યામાં। મિત્રો, ઘણા લોકોની હમણાં ફરિયાદ છે કે એને મારા વિડીયો જોવા મળતા નથી, તો ખાસ તમને કહી દઉં મિત્રો કે તમે યુટ્યુબમાં જઈ અને રસોઈથી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જેનું બેલ આઇકોન અને નોટિફિકેશન આવે એ બી ઓન કરી લેજો, જેથી મારા વિડીયો તમને રેગ્યુલર જોવા મળે। મિત્રો, હું રેગ્યુલર વિડીયો અપલોડ કરું છું, પણ ઘણા બધા લોકોની ફરિયાદ છે કે એમ લોકોને વિડીયો જ મારા જોવા જડતા નથી, હું તો અપલોડ કરતો હોય તેમ છતાં બી। મિત્રો, કોઈ ટેકનિકલ કારણના લીધે આવું થઈ રહ્યું છે અને ઘણા લોકોની મને ખૂબ જ ફરિયાદ હતી, તો પ્લીઝ તમે આ વસ્તુ મેં જે કીધી એ નોંધ લેવા વિનંતી, અને સબસ્ક્રાઇબ કરી ચેનલ અને બેલ નોટિફિકેશન હોય એ ઓન કરવા વિનંતી। ચાલો મિત્રો, આપણે રેસીપી તરફ આગળ વધીએ। ગાજરને પલાળી દઈએ, કોબીને આવી ધોઈ લઈએ, કોબીમાં આમ જનરલી કંઈ જાજુ હોતું નથી। કોબી અને ગાજરને મિત્રો મેં અઢળક રેસીપી દીધી છે અલગ અલગ વિડીયોમાં, અને ડિસ્ક્રિપ્શનમાં તમને ઘણી બધી જે મારી રેસીપી છે ને મિત્રો, એ નામ સાથે મેં લિંક આપેલી છે, એ બી ખાસ જઈને જોઈ લેજો। ગાજરને આવી રીતે આપણે ઘસી ઘસીને ધોઈ લેશું। આ દેશી ગાજર ખાવાની મિત્રો મજા જ અલગ હોય છે। જો આપણે કોબી લઈ લીધી, આ રીતે એને એક સાઈડમાંથી આપણે થોડો ભાગ કાપી અને સમારી લેશું, આવી રીતે થોડું કાપી, બે ચીકા મારી અને હળવળ સ્લાઈસ કરી, એટલે આપણે સંભારામાં જેવું મિત્રો કટિંગ જોઈએ ને એવું એક ફેરામાં જ રેડી થઈ જાય, જુઓ બીજું કાંઈ કરવાની માથાકૂટ જ નહીં। તમને બહુ ઝીણું ભાવતું હોય તો આમાં બેની જગ્યાએ ચાર ચેકા મારી દેવા, એટલે એનો ઝીણું કચુંબર થઈ જાય। આપણે સંભારો બનાવવાનો છે એટલે આટલું મોટું હાલે, કારણ કે સંભારો બનાવી લે ત્યારે થોડું ગળી જાય। મિત્રો, આ કોબીની જે મીઠાશ હોય છે ને ખરેખર માણવા લાયક, એટલી ક્રિસ્પી અને એકદમ રસથી ભરપૂર અને એકદમ મીઠાશવાળી। ત્યારબાદ આપણે દેશી ગાજર, લોદરિયા ગાજર લઈ લઈએ, એને બી આવી રીતે સાફ કરી લઈએ પહેલાં। જો આ રીતે છાલ ઉતારી લેશું, સાથે સાથે મિત્રો કુદરતી નજાણા બી તમે માણતા રહેજો, અને જે પક્ષીઓનો અવાજ છે બી માણતા રહેજો। ગાજરને આવી રીતે લોદરની ફરતી બાજુથી કાપી અને એને બી આપણે નાની નાની ચિપ્સ કરી લેશું, જો સાઈડનો ભાગ થોડો રહી જાય તો એ બી તમે યુઝ કરી શકો છો, અને ખાસ કરીને આવા ગાજર હોય ને, તાજા ગાજર હોય ને, ત્યારે તો મિત્રો આ બધી વસ્તુ રસથી ભરપૂર હોય છે, તો અંદરનું લોદર એટલા માટે કાઢવામાં આવે કે તૂરું ન લાગે।
આ રીતે હું સ્લાઈસ કરી રહ્યો છું, એકદમ જુઓ પાતળી ચીપ કરી લીધી અને એને સાઈડમાં કાઢી લીધી. ત્યારબાદ આપણે મરચાં તમને યોગ્ય લાગે તો તમે નાખી શકો છો, જો તમને ખાલી કોબી અથવા તો ગાજરનો સંભારો ભાવતો હોય તો એ બી પણ તીખાસ માટે જનરલી થોડું મરચું આમાં પડતું હોય છે સંભારામાં, ત્યારે જ સંભારો છે એ સાથે બધી વસ્તુ સાથે ખાવામાં મજા આવતી હોય છે. આ રીતે કાપી અને તમે બીજ અલગ કરી શકો છો જો કરવા હોય તો. થોડું તેલ મૂકીશું આપણે. મિત્રો, મારું મસાલીઓની બધી વસ્તુ છે એની લિંક બી હું તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે આપી રહ્યો છું. રાઈ નાખીશું આપણે. માટીનું વાસણ છે, ખાંડની દસ્તો છે તમામ વસ્તુની. ત્યારબાદ થોડું જીરું નાખીશું. રાઈને ફૂટવા દેવી ખૂબ જ મિત્રો અગત્યની છે. જીરાને બી ત્યારબાદ શેકાવા દેવું થોડું. અને સીધા જ આપણા મરચાં છે એ નાખી દઈએ. ત્યારબાદ આપણું ગાજર નાખી દઈએ. ગાજર હાર્ડ હોય છે એટલી વાર માટે પહેલાં નાખી દેવામાં આવે, જેથી કરીને ગાજર પાકી જાય અને કોબી ઓવર ન પાકી જાય. એટલા માટે ગાજરને આપણે થોડી વાર માટે પહેલાં પકવી લેશું. આ રીતે હલાવતા જશું અને પકવતા જશું. ત્યારબાદ થોડી હળદર નાખી લેશું, થોડી હિંગ, સ્વાદ પ્રમાણે મીઠું અને ફરી પાછું મિક્સ કરી અને ત્યારબાદ કોબી નાખી દેશું. ગાજરને આપણે મિત્રો 50% જેવા પાકવા દેવાના. કોબી તમને થોડી કડક પસંદ હોય તો 50% પાકવા દેવાના, અને જો કોબી તમારે વધારે પકવી હોય તો તમે વેલું બી નાખી શકો છો. આ રીતે આપણે હલાવી રાખશું. આપણે ગાજર પાકી ગયા છે પણ મિત્રો કોબી મને થોડી કડક ગમતી હોય છે એટલા માટે હું કોબીને બહુ નહીં પકવું, પણ તમે તમારા જરૂરિયાત મુજબ પકવી શકો છો. બધાની અલગ અલગ સંભારામાં ચોઈસ છે મિત્રો. ઘણાને ખૂબ જ કડક સંભારો ખાવાનું પસંદ હોય છે. સંભારો એટલે મિત્રો થોડો તમે સ્ટર ફ્રાય કરીને લઈ લો ને તો એક જાતનું સલાડ બી થઈ ગયું અને સંભારો બી થઈ ગયો, તો એ તમને બંને મજા આવશે. પણ બધાની અલગ અલગ ચોઈસ હોય છે. ત્યારબાદ મિત્રો આપણે બાજરાનો લોટ લીધો છે, એમાં મીઠું નાખીશું. આજુ ઘરે હું મીઠાવાળા રોટલા કરી રહ્યો છું અને ઘણા લોકો કહેતા હોય છે કે અમે મીઠાવાળા રોટલા ખાતા હોય છીએ, તો ચાલો આજુ વખતે એ બી દેખાડી દઈએ. પાણી નાખી અને લોટને સારી રીતે આપણે મસળી લેશું. જો આ રીતે લોટને મસળો ખૂબ જ જરૂરી છે મિત્રો, નહીં તો તમારો રોટલો છે એ સારો ન બને. ત્યારબાદ આટલો પિંડો લઈ અને ભેગો કરી હાથમાં જ્યારે ચોટે નહીં ત્યારે મિત્રો સમજવું કે તમારો લોટ છે એ રોટલા માટે તૈયાર થઈ ગયો છે. જો એકદમ હાથમાંથી ક્લીન નીકળે છે ને મિત્રો, એની સાબિતી છે. અને હથેળીની મદદથી આપણે રોટલાને આવી રીતે ટીપી લેશું. તમારે જેટલો પાતળો આછો કરવો એટલો કરી શકો છો. ચૂલા ઉપર પાતળો રોટલો ઝડપથી બળી જતો હોય છે એટલે હું થોડો જાડો પ્રિફર કરતો હોઉં છું, અને આવી રીતે નાખી અને પાકવા દેશું. તો મિત્રો આપણી તાંજળિયાની ભાજી આપણે એને સમારી લેશું, સાફ કરી લેશું. એના પાંદડા છે અને ઉપરના જે કૂણા કૂણા ડોકા છે એ આપણે લઈ લેશું. બધું આપણે નહીં લઈએ, કે જેનું વચલું છે તો ખાવા લાયક નહીં હોય દાંડી. સાઈડમાંથી કૂણા પાંદડા તોડી લેશું અને ઉપરથી જે ભાજી છે એનો ઝુમખો એ તોડી લેશું. બસ આવી રીતે જોવો મિત્રો, રોટલીને હવે પલટી લઈએ. જો મિત્રો રોટલો આપણો સારો એવો પાકી રહ્યો છે. અને થોડી જ વારમાં આપણો રોટલો તૈયાર થઈ જશે. જો મિત્રો આપણો રોટલો એકદમ તૈયાર છે અને ફૂલાઈ બી ગયો છે, તમે આમાં ઘી લગાડી શકો છો, માખણ લગાડી શકો છો, તમારે જે ચોઈસ હોય એ તમે લગાડી શકો છો. બીજો રોટલો એવી રીતે હું કરી લઈશ. ભમરો પડે ત્યારે સાઈડમાં ચાકુ અડાડી અને તમારે એની હવા કાઢી નાખવાની. ભમરો જનરલી એટલા માટે પડતો હોય છે કે આપણે એને વજન દઈ ઉપરથી ફેંકીએ એટલે એમાં હવા સાઈડમાં રહી જાય અંદર, અને એ જ હવા છે એ નીચેથી નીકળી ન શકે. જો આપણે એને નિરાતે મૂકીએ કદાચ તો ભમરો પડવાનો ચાન્સ ઝીરો રહે છે. આપણે ભાજીને આ રીતે ભેગી કરી અને એક જ સાથે સમારી લેશું. સાફ થઈ ગયા બાદ જો ભાજીને આ રીતે બી સમારવી ખૂબ જ સહેલી રહે છે, અને એક એક તમે નાની નાની પૂરી કરી એવી રીતે બી સમારી શકો છો. કારણ કે ભાજી છે એટલે મિત્રો આમાં તો બીજું કંઈ હોતું નથી, આખા પાંદડા બી ઘણા રાખતા હોય છે, પણ જેવી જેની ચોઈસ થોડી સુધારી લઈ તો સારું લાગે એમ. અને આ રીતે આપણે જેવી જોઈએ એવી સમારી લેશું.
જો તમે એક ફેરામાં મિત્રો કેટલું કામ ઇઝી થઈ જાય આપણું આવી રીતે કરવાથી. મિત્રો તમારા હાથની જો ખરેખર સેફટી રાખવી હોય ને તો આવી રીતે પાટિયામાં સુધારવાની એક મજા અલગ છે એમ. અને આપણે આને સાઈડમાં કાઢી લઈએ. આપણે તીખી મરચી હું મિત્રો અહીંયા લઈ રહ્યો છું એક બે. જો પાંચ તીખી મરચી મેં લઈ લીધી છે અને એને આપણે કટિંગ કરી લઈશું ઝીણું. આપણે એને કટિંગ કરી લઈએ. મિત્રો મરચાંને લઈને સૌથી પ્રિય તમારી વાનગી કઈ છે એ મને કોમેન્ટ કરીને જણાવો. જો મેં ન બનાવી તો આગળના વિડીયોમાં ભવિષ્યમાં હું બનાવીશ. લસણની કટકી મિત્રો આ વાનગીમાં અત્યંત મહત્ત્વનો પાર્ટ છે. તમારે જો જૂના જમાનાનું શાક બનાવવું હોય ને મિત્રો તો લસણની જે કટકી હોય ને ખૂબ જ મહત્ત્વનો ભાગ છે એમાં. જૂનો ટેસ્ટ તમારે એકદમ દેશી ટેસ્ટ જોતો હોય ને તો કાઠિયાવાડી, કારણ કે બહુ જૂના વખતથી મિત્રો હું નાનપણથી જ આ રીતે ખાતો આવું છું ને એ જ રીતે હું તમને શીખડાવી રહ્યો છું. આપણે થોડું તેલ મૂકી એમાં જીરું નાખી દેશું. ત્યારબાદ આપણે લસણની કટકી છે એ નાખી દેશું. મિત્રો જે ભાજીના શાક હોય જનરલી એમાં રાઈ ન પડે એ તમે વસ્તુની ધ્યાન રાખી તમે નાખવી જ નાખી શકો છો. ત્યારબાદ આપણે મરચીની કટકી નાખી દીધી અને હવે નાખી દેશું આપણી ભાજી. મિત્રો તમે ભાજી જ્યારે તેલમાં નાખો તમારે ત્યારે ભાજી ભીની હોવી જોઈએ, સાવકુરી ન હોવી જોઈએ. ખાસ વસ્તુની નોંધ લેજો તો વઘાર તમારો સારો બેસશે. દૂધી ભાજી આપણે નાખી દઈશું ઓળવડે. હવે કાંદળિયાની ભાજીનો મિત્રો અમે આ શાક બનાવતો છે. આના સિવાય તમારા ઘરમાં ક્યુ ક્યુ શાક બને છે અથવા તો તમારા જિલ્લામાં તમારા પ્રાંતમાં ક્યુ ક્યુ શાક બને છે ખાસ કરીને કોમેન્ટ કરીને એ બી જણાવજો, જેથી કરીને હું અને બીજા બધા લોકો એ શીખી શકીએ કે આપણું ભારત છે એ કેટલું વિવિધતાથી ભરેલું છે અને કેટલી કેટલી અવનવી વાનગીઓ આવેલી છે. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ. મિત્રો ભાજીના શાકમાં હંમેશા તમારે મીઠું નાખવામાં ધ્યાન રાખવી અને પાકવા આવે ત્યારે મીઠું નાખવી એવો આગ્રહ રાખવો. લાલ મરચું, કારણ કે જો તમે વહેલું મીઠું નાખી દેશો તો તમારી ભાજી ખારી થવાની ચાન્સ ખૂબ જ રહેશે. કારણ કે પહેલે ભાજી દેખાય ખૂબ જ વધારે એટલે આપણે મીઠું વધારે નાખી દઈ અને પછી થઈ જાય થાવ સોડીક એટલા માટે ખારી થઈ જાય છે. એ વસ્તુની બી તમારે નોંધ લેવી. આપણી ભાજી સારી રીતે પાકી ગઈ છે મિત્રો. હવે ચણાનો લોટ આપણે નાખીશું. અને તમે આમણામ બી ખાઈ શકો છો જો એમણામ ખાવું હોય અને તમારે લોટવાળું શાક ખાવું હોય તો આ રીતે આટલું પાકી જાય ત્યારબાદ તમારે લોટ નાખી અને એને થોડું પકવી લેવું જેથી બધો મસાલો અને પાણી છે સાથે આવી જાય. આ બંને રીતે તમે ખાઈ શકો છો. તો તમને આની મેં બે રેસીપી તો ઓલરેડી અત્યારે જ કહી દીધી મિત્રો. જો આપણી તાંજળિયાની ભાજી એકદમ સ્વાદિષ્ટ મિત્રો, કાઠિયાવાડી સ્વાદથી ભરપૂર તાંજળિયાની લસણવાળી ભાજી, ચણાના લોટથી બધો જ મસાલો આપણે સાથે પકડાવી લીધો. આપણા બાજરીના રોટલા, તાંજળિયાની ભાજી અને ગાજર અને કોબી મરચાંનો સંભારો. જો મિત્રો આ રીતે સંભારો કરવાથી લાંબા ટાઈમ સુધી તમે રાખી શકો છો અને કાંઈ નહીં થાય અને ટેસ્ટ ઉલટાનો વધે જેમ પીડોરીએ ને આ સંભારો એમ. અને તમે ઓવર પકવી નાખો ને એની જગ્યાએ તો એનો ટેસ્ટ છે ને થોડી વાર પછી એની સ્મેલ બદલો માંડે, એનો ટેસ્ટ બદલો માંડે એ બી થતું હોય છે. પણ આ કાચો હોય ને થોડોક નહીં જો કડક, મતલબ કાચો તો નહીં પણ કડક, તો એનો ટેસ્ટ ભરપૂર આવે. એક સાથે આપણે મરચું રાખીશું અને આપણે એકદમ મિત્રો દેશી કાઠિયાવાડી ભાણું થાળી તૈયાર છે. હવે હું એને ખાવાનો આનંદ માણીશ. જો આપણો સંભારો કૂતરી છે એના સારા એવા ગલુડિયા છે તો એને બી મિત્રો અમે રોટલા છે એ ખવડાવતા રહેતા હોય છે. રોટલા છે, શીરો છે અને ગળવાળું ભડકું બનાવતા હોય છે, ગોળવાળું એ બી ખવડાવતા હોય છે. આ કૂતરા આજુબાજુમાં જ રહેતા હોય છે અને મિત્રો અમારી વાડીએ જનરલી રોટલા મળતા હોય છે અને અમે અહીંયા જ જમવાનું બનાવતા હોય છે એટલા માટે અહીંયા આજુબાજુમાં જ ગેલુડિયા દેવાનું પસંદ કરતી હોય છે. તો જો હું મિત્રો મારી પ્રિય જગ્યામાં આવી ગયો છું. મિત્રો તમે એક વસ્તુ નહીં માર્ક કરી હોય કે જે વસ્તુ હું જનરલી બનાવતો હોય એની જ બાજુમાં હું જમવા બેસું છું. તમને દેખાઈ જશે કદાચ તાંજળિયાનું શાક મેં બનાવ્યું હતું એની ભાજીની બાજુમાં જ હું એના ઝાડવાની બાજુમાં જ છોડવાની બાજુમાં જ જમવા બેઠો છું. તો ચાલો મિત્રો હું મારા ખાવાનો આનંદ માણું છું અને હું આશા કરું છું કે આ રેસીપી તમને ખૂબ જ ગમી હશે. ફરી મળીશું મિત્રો આવી જ વિવિધ અવનવી કાઠિયાવાડી અને દેશી વાનગીઓ સાથે. ત્યાં સુધી જોતા રહેજો અને મિત્રો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. રસોઈથી ગુજરાતી રેસીપી યુટ્યુબમાં, ફેસબુકમાં અને ઇન્સ્ટાગ્રામમાં તનેમાં મિત્રો એક જ નામથી આપણે પેજ છે. તો યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી લો અને બેલ નોટિફિકેશન હોય એ ઓન કરી દો, ખાસ એ વસ્તુ તમે ભૂલતા નહીં.
ચાલો મિત્રો આવજો, બાય બાય, ટેક કેર, થેન્ક યુ.